નમસ્કાર મંતવ્ય ન્યુઝ ભવિષ્ય રક્ષક કાર્યક્રમ કાલ નો દિવસ કેવું સ્વાગત છે માહિતી આપવા માટે જોડાયા ગયા છે કિશન મહારાજ દર્શક મિત્રો સૌને પ્રણામ સૌને નમન સૌને વંદન સૌને અભિનંદન આપ સૌ દર્શક મિત્રો હાર્દિક સ્વાગત છે કાલનો દિવસ કેવોમાં

વિષ્ટી નામનું આ કરણ ચાલી રહ્યું છે વિછુડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક નથી વિછુડો રાત્રે નવ ને કલાકે પૂર્ણ થશે વિછુડો રાત્રે કલાકે પૂર્ણ થાય સૂર્ય રાશિમાં ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે છ ચોવીસ નો સૂર્યોદય તો સૂર્યસ્ત સાંજે છ ને છેતાલીસ નો જોવાય છે ચંદ્રોદય છે જે એક ત્રેવીસ નો છે અને ચંદ્રાસ બાર વાગ્યાનો છે અભિજીત મુહૂર્ત બુધવાર હોવાથી નહીં હોય રાહુકાળ છે જે બાર પાંત્રીસ થી બે આઠ નો રાહુકાળ જોવાઈ રહ્યો છે રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય નવા કાર્યની મુસાફરી ના થાય તેનું ખાસ ધ્યાન રાખો જી બેન જી મહારાજ હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે માહિતી આપો દિન વિશેષ માં કાલે ધરો આઠમ છે રાધાષ્ટમી રાધાજી નો જન્મ ધરો આઠમ કાલે ભગવાન ગણપતિને ધરો ચડાવવાનું ભૂલવાનું નથી ભગવાન ગણપતિને ધરો સંકટ સંકટ મોશન ગણેશ ચડાયમનો પાઠ પહેલા ભગવાનને દુરવા એટલે કે ધરો અર્પિત કરવાની ભગવાનને ધરો અર્પિત કર દો પછી ગણેશ સંકટ નાસમ સ્તોત્ર રાધાષ્ટમી છે ભગવાન કૃષ્ણ અને રાધાજીના નામ લેવાનું આવતીકાલે કૃષ્ણ મંદિર દાદાજી નામ સાથે એક માળા કરશો તો તમારા જીવનમાં સુખ શાંતિ આવશે સમૃદ્ધિ આવશે તો આવતીકાલ આટલું અવશ્ય કરજો લાભ થશે જી મહારાજ હવે તમે દર્શક દિવસ અને શુભ ચોઘડિયા વિશે માહિતી આપો શુભ ચોગડિયામાં પહેલું લાભ ચોઘડિયું છ ચોવીસ થી સાત સત્તાવન બીજું અમૃત ચોઘડિયું સાત સત્તાવન થી નવ ત્રીસ ત્રીજું શુભ ચોઘડિયું અગિયાર ત્રણ થી બાર પાત્રીસ નું આ બધા આ સારા ને શુભ ચોગડિયા લાભ ચોગડ્યું પાંચ તેર થી છ પિસ્તાળીસ નું એટલે કે સારા ને શુભ ચોગડિયા છે રાત્રિ નું ચોગડ્યું શુભ રહેશે જે આઠ તેર થી નવ એકતાલીસ નું થશે બીજું અમૃત ચોગડ્યું નવ એકતાલીસ થી અગિયાર ને આઠ નું છે એટલે કે કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે સારા કામ ની શરૂઆત કરવી તો આ ચોગડિયા પ્રમાણે થાય અને આ ચોગડિયાનું કરેલું ફળ પણ સારું મળે છે સારું અને સુખ સમૃદ્ધિ આપવા વાળું મળે છે ચોગડામાં કરતા દરેક કામોમાં તમને લાભ થઈ શકે જી બે જી મહારાજ હવે આપણે આજથી એક નવું સોપાન ચાલુ કરવાના છીએ કે કયા વારે કેવા પ્રકારના કામો થાય છે પણ એ પહેલા તમે મને એ સમજાવો કે આપણા જ્યારે આપણે કોઈ એવું કામ હોય છે જેને મનમાં ધારી લેતા હોઈએ છીએ કે આજે તો આ કામ પૂરું થઈ જ જશે અને આપણને પૂરી આશા પણ હોય છે કે તે કામ આજે પૂરું થશે પરંતુ એ કામ પછી આગળ જઈને પૂરું નથી થતું અને આ પાછળ ઘણી એવી માન્યતાઓ પણ છે કે તમે ઘરેથી આ વસ્તુ ખઈને જાવ જાઓ તો આ કામ તમારું છે એ પરિપૂર્ણ થશે તો આ બધામાં કેટલું તથ્ય અને આગળનું એના વિશે પણ ટૂંકમાં આજે જાણકારી દર્શકોને બહુ સરસ પ્રશ્ન છે આપડે સકન અપ માનીએ માં છે બરાબર છે આપણે તમે જોતા હશો બધા જોડે આવું થતું હશે કે આપણને લાગે કે આજે આ દિવસે આપણું આ કામ થઈ જ જશે ઘરેથી આપણે કામ કરવા નીકળી જ પણ ગયા પણ કોઈક કારણોસર કોઈક કારણોસર એ કામ થયું નહીં એ કામમાં ડીલે થયું એ કામમાં જોઈતું હતું એવું પરિણામ ના આવ્યું આવું બધું અવારનવાર બનતું હોય છે તમે કોઈ મનથી સંકલ્પ લઈને નીકળ્યો કે આજે આટલું આ કામ કરીને આવવાનું છે પણ એ થતું નથી એ દિવસે એ વારે શું કરવું જેથી તમારો ભાગ્યનો સાથ મળે ભાગ્યનો સહકાર મળે અને તમે જે કામ સંકલ્પ લઈને ઘરની બહાર નીકળ્યા છો અથવા તો જે કામ કરવા નીકળ્યા છો તે કામ સફળ થાય કારણ કે સો માંથી ચાલીસ કે પચાસ કેસો એવા હોય છે કે આપણે નીકળ્યા હોય જે કામથી એ કામમાં વિઘ્નો આવે છે કામમાં ફાવટ નથી આવતી અથવા આપણને ધાર્યા મુજબ પરિણામ નથી મળતું વિચાર્યું હોય કંઈક અલગ અને આખું એ વસ્તુ જ અલગ આવે છે તો આની પાછળ શું મુખ્યત્વે કારણ હોય એક તો તમે ઘરની બહાર નીકળો ત્યારે કયો સમયમાં નીકળો છો કયા ચોગડિયામાં નીકળો છો તે ખાસ મહત્વનું છે સાથે બીજું કયા સકન જોઈને નીકળો છો એ મહત્વનું છે ત્રીજું કે કયા આગળ વસ્તુ પર લઈને નીકળો છો તે મહત્વનું છે હવે તમે સમજો કે ભાઈ આપણે ચોગડિયું સાચવી શકાય એવું ના હોય સપોઝ બારને પાંત્રીસ નો ટાઈમ હોય ને પત્રીસે રોગ ચોગડિયું થતું તો આપણે બારને પાંત્રીસે પહોંચવું જ જરૂરી છે કે પછી એના ચોગડિયાની વાત જોવા એવી નથી હવે આપણે ઘરની બહાર નીકળ્યા ને હવે આપણી હાથમાં તો કંટ્રોલ હોતો નથી સામે વસ્તુ દેખાઈ ગઈ તો હવે આ બધાનું નિવારણ કે ચલો ભાઈ ચોગડ્યું ખરાબ છે પણ નીકળવું પડે છે આપણે સામે કોઈ એવું વ્યક્તિ મળી ગયું કે પણ ગમે તે થયું પણ નીકળવું પડે એમ છે કોઈ નાના મોટા એવા વસ્તુ આવી ગઈ પણ જવું પડે એમ છે ઊભું તો રહેવાય નહીં કામ તો ઊભું રહેવાનું નથી કે વ્યક્તિ ઉભો રહેવાનું નથી આપણે તો જવું જ પડશે તો આવા સમયમાં આવા સમયમાં કયા ઉપાયો સર્વશ્રેષ્ઠ રહે અને ઉપાયો વાર પ્રમાણે હો વાર નું કયું મહત્વ છે વારના પ્રમાણે ભાગ્યની તમારી નસીબ બળ કામ કરે તો આપણે કાલ થી આવતીકાલ બુધવાર બુધવાર આપણે નક્કી કરવાનું છે અને ઉપાયો પણ કહેવાના છે એના કે ભાઈ તમે બુધવાર કોઈ પણ ને બુધવારનું કામ છે સમજી લો કે ભાઈ બુધવારે કોર્ટ કચેરીનું કામ છે કે કોઈ પણ અન્ય કામ નોકરી માટે કે બીજા માટેના કામ છે હવે બુધવારે કયા ઉપાયો કરવાથી ઘરની બહાર નીકળતા પહેલા કયા ઉપાયો કરવાથી તમારા એક કામમાં સફળતાની શક્યતા વધી જાય તમારા એ કામમાં વિઘ્નોની શક્યતા ઓછી થઈ જાય અને તમારા કામમાં માનસિક રીતે તમે ખૂબ સારા અને સર્વશ્રેષ્ઠ પ્રભુત્વ આપી શકો અમુક વખત મિટિંગમાં જઈએ છીએ પણ મિટિંગમાં એવું પ્રભુત્વ નથી આવતું જેના કારણે આપણું કામ બંધ થાય છે અથવા ડીલે થાય છે તો જોઈએ એવું રિઝલ્ટ નથી તો આવતીકાલથી આપણે શરૂ કરવાનું કે ભાઈ બુધવારનો દિવસ છે તો બુધવારે ઘરની બહાર નીકળવું આટલી આટલી વસ્તુ કરી નીકળવાનું એટલે તમે જે પણ કામ કરવા નીકળશો ને એમાં તમને સફળતાની શક્યતાઓ વધી જશે ભાગ્યનો સાથ મળી જશે જે કામ બહુ અઘરું છે મુશ્કેલી વાળું છે તે કામ સહેલાઈથી પડશે તો રોજ જે દરરોજ જે એક નવા વારનું બુધવારે બુધવાર ગુરુવારે ગુરુવાર એ તમારે નોટપેનમાં લખી લેવાનું સપોઝ બુધવારનું હોય ગુરુવારનું બધું નોટપેન્ટમાં લખી લેવાનું બુધવારે મહારાજે આટલું કીધું છે ગુરુવારે આટલું કીધું છે આટલું કરીને જવાનું સાતે દિવસનું હું તમને કહીશ બુધવાર થી બુધવારનું એટલે પછી તમારે સપોઝ રવિવારનું કામ આવી ગયું મહારાજે શું લખાયું છે રવિવારે કયો ટૂચકો છે તો એવું કરીને જશો ને તો તમે જોશો કે જે તમારું કામ અટકેલું છે મુશ્કેલી ભર્યું લાગે છે તે કામ સરળતાથી પતી જશે અને વિઘ્ન ઓછા આવશે તો આવતીકાલથી આપણે બધી શરૂઆત કરવાની છે અને દરેક દર્શક મિત્રોને વિનંતી નોટ જોડે લઈ લે કાજી નોટ જોડે લઈને બેસે સારું રહેશે આવતીકાલે બુધવાર બુધવારની આપણે કાલે અગત્યતા સમજાવીશું શું કરવાથી લાભ થાય જી બેન જી મહારાજ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ ત્રણ રાશિ એટલે કે મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે કહો સર્વપ્રથમ વાત કરીશું મેષ રાશિ મૂળાક્ષર અલ અને ઈ

તમારી પોતાની મહેનત થી કામ કરજો સાથે તમારા દરેક કામમાં સફળતા મળે તેવું કરજો માનસિક રાહત મળશે જીવનસાથી પાસેથી કોઈ લાભ થાય ભૌતિક સુખની પ્રાપ્તિ થાય પીળો શુભ કલર શુભાંક પાંચ મિથુન રાશિ ની વાત કરીએ તો ફેફસા ને લગતી સમસ્યા ના તેનું ધ્યાન રાખજો કોઈ પણ પ્રકારની ફેફસા ને લગતી સમસ્યાના રહે તેનું ધ્યાન રાખવાનું છે જૂના મિત્રો થી લાભ છે તમારા નજીકના મિત્રો જૂના મિત્રો થી લાભ છે સરકારી કામમાં લાભ રહે સકારાત્મક ઉર્જાનો સંચાર થાય જામલી શુભ કલર ને શુભાંક ચાર રહેશે જી બેન જી મહારાજ હવે આગળની ત્રણ રાશિ એટલે કે કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે કહો કર્ક રાશિને કાલે વિદેશમાં રહેતા લોકોથી ફાયદો છે પરદેશથી લોકો રહેતા જે હોય એનાથી લાભ છે કાલે ભાઈ પીળી વસ્તુ જોડે રાખજો તો એનાથી તમને સારો એવો ફાયદો મળશે પીળી વસ્તુ રાખવાથી કાલે કર્ક રાશિને ખાસ કરીને લાભ જોવાય છે

મહારાજ અને સમસ્યાઓ સાથે કોલર જોડાયા છે હલો કૃષ્ણ જી મારા દીકરા વિશે પૂછવું છે હા હા તો એમની જન્મ તારીખ જન્મ સ્થળ ને સમય કહેશો બેન હા એની જન્મ તારીખ આઠ છ છે પણ એ બાબા ને ત્યાં ઘડી એનું ભવિષ્ય કેવું છે અને મેરેજ ક્યારે થશે વૃષભ રાશિ નો ચંદ્ર છે કન્યા રાશિ નું લગ્ન છે રોહિણી નક્ષત્ર અમાસ નો જન્મ છે બેન તમારા બાળક ને છે ને એક તો જન્મ અમાસનો છે ને બુધવારી અમાસ હતી બુધવારી અમાસ રોહિણી નક્ષત્ર માં છે બુધ શુક્રનો નો લક્ષ્મી નારાયણ યોગ બન્યો છે એટલે પૈસાની બાબતમાં ચિંતા કરવાની જરૂર નથી વેપાર નોકરી ધંધો સારો ચાલશે પણ ખાસ મુખ્યત્વે બાબત લગ્નની ની બીજા સ્થાનમાં ગુરુ રાહુ નો ચંડાલ યોગ છે ને આઠમા સ્થાનમાં મંગળકેતુ નો અંગારક યોગ છે એક તો તમારે જે કન્યા ગોતવી પડે ને એ મંગળ કે શનિવાળી ગોતવી પડે કારણ કે એનો મંગળ બહુ ભારે છે ને આઠમા સ્થાનમાં બીજી વસ્તુ આ કેતુ નું નિવારણ ખાસ કરવું પડે પછી જ લગ્ન શક્ય છે નહીતર એના લગ્નમાં ખૂબ વિલંબ છે અને ખૂબ છે તેના પાછળ મુખ્યત્વે શું કરવાનું તો મંગળકેતુ મંગળકેતુ એટલા માટે ભગવાન હનુમાનજીની પૂજા ઉપાસ ના કરે દરરોજ એક સંકટ મોચન નો પાઠ કરે કદાચ હવે ત્યાં હનુમાનજી મંદિર જોવાનું શક્ય નથી તો એને પાસે એક મંગળનું યંત્ર રખાવડાવ એ મંગળના યંત્ર પર મંગળના મંત્ર જાપ કરે ઓમ ભ્રાંગ બ્રિંગ બ્રો સવા સાથે ક્રમ પ્રમાણે દરરોજ ગાયત્રી મંત્ર 27 વાર કરે આટલું કરશે ને તો એના જીવનમાં ચોક્કસથી સારી કન્યાનો યોગ બનશે મંગળ કેતુ ફરી એકવાર બારે છે ભગવાન મંગળના મંત્રના જાપ કરાવજો લાભ જી જણાવો આપની જન્મ તારીખ જન્મ સ્થળ અને સમય હા મારી બેબી માટે પૂછવાનું છે ઉન્નતિ નામ છે છવીસ નવ ચોરાણું નડિયાદ જન્મસ્થળ નડિયાદ અને જન્મ ટાઈમ નવ પંચાવન એ અહિયાં દાંતની ડોક્ટર થયેલી છે અને પણ અત્યારે ઓસ્ટ્રેલિયામાં છે પણ એ એક્ઝામ એને ત્યાં એડીસી ની આપવાની હોય પણ ત્રણ ચાર વખત આપી છે પણ એક વિષય માટે રહી જાય છે હવે આવતીકાલે અગિયાર બાર તારીખે એની એક્ઝામ છે ઓસ્ટ્રેલિયામાં તો આ વખતે એ પાર પડી જશે વૃષભ રાશિ નો ચંદ્ર તુલા રાશિ નું લગ્ન રોહિણી નક્ષત્ર સોમવારનો દિવસ છે બુધ ગુરુ જોડે છે શનિ પાંચમા સ્થાનમાં છે અને અત્યારે જે મહાદશા ચાલે છે તમે જોશો તો ગુરુની અંદર ગુરુની છે કાલે એક કામ કરજો એને કહેજો જો ત્યાં શક્ય હોય આખા હળદરનો ગાંઠિયો આવે સાહેબ એક હળદરનો ગાંઠિયો એની જોડે લઈને જાય એક હળદરનો ગાંઠિયો આખો એની જોડે લઈને જાય ચોક્કસથી પરીક્ષામાં સારું પરિણામ મળશે કાલે આટલું કરાવજો એને કહી દેજો કે મહારાજે કીધું છે કે હળદરનો ગાંઠીયો જોડે લઈને જવાનું આટલું કરે એ બાકી એનું ભાગ્યનું કામ ચોક્કસથી આગળ થશે અને એનું સરસ રિઝલ્ટ જોવાઈ જશે જી બેન યા છે હેલો હલો સુરત થી રમેશભાઈ બોલું જન્મ તારીખ ઓગણીસ છ ઓગણીસો છપ્પન બપોરે બાર પચાસ સમય હવે અમારું જે વડીલો છે ઘર છે ભવિષ્યમાં છે વેચાશે નવું લેવા છે કે પછી એનો યોગ રાખી એ જરા જાણું તુલા રાશિ નું ચંદ્ર રમેશભાઈ કન્યા રાશિ નું લગ્ન વિશાખા નક્ષત્ર છે અત્યારે તમારી જે મહાદશા અંતા ચાલે છે શુક્ર ની અંદર રાહુની છે હવે શુક્ર ની અંદર શનિ આવે બે સત્યાવીસ માં યોગ છે સાહેબ ત્યાં સુધી યોગ નથી દેખાતા એટલે હજી બે દોઢ બે વર્ષ સુધી કાઢવા પડશે બે વર્ષ પછી તમારું આ બધું સળવું પડી જાય સીધી એ કામ થાય પણ બે વર્ષ થોડીક હજી રાહ જોવાની જરૂર છે જી બેન

બારમા સ્થાન માં શુક્ર ને ગુરુ છે આ એનું દેવું થવા પાછળનું કારણ એક આ બારમે શુક્ર અને ગુરુ છે છઠ્ઠા સ્થાન નો માલિક પાપગ્રહ સાથે બેઠેલો છે છઠ્ઠું સ્થાન એટલે કયું દેવું એનો એટલે અને માલિક પાપગ્રહ જોડે બેઠો છે હવે આ બધું આય તો છે માથા ઉપર તમે જો કે ભાઈ વજન તો આઈ ગયું ભાર થઈ ગયું એને હળવો કરવા શું કરતમ મા લક્ષ્મીજી નો શ્રી સુક્તમ નો પાઠ નિત્યક્રમ પ્રમાણે માં લક્ષ્મીજી ના મંદિરે જઈને બે કમળ કાકડી ચડાવ કાળા કલર આવે નાની કમળ કાકડી ચડાવવાનું રાખે આટલું કરાવજો ધીરે ધીરે જય ગણેશ જય મહાદેવ જય મહાદેવ બોલો

જો વૃષભ નો ચંદ્ર છે કર્ક નું લગ્ન કૃતિકા નક્ષત્ર શનિવાર નો દિવસ છે દસમે ગુરુ કેતુ નો છે તમે સાહેબ ગમે તેટલું કરો અઢાર કલાક ને વીસ કલાક કામ કરો ને તો એ ફાવટ ના આવે દસમા સ્થાનમાં કોઈ પાપગ્રહ બેઠો અથવા પાપગ્રહ ની યુતિ થતી હોય આખી જિંદગી માણસ મજૂરી કરીને થાકી જાય છે છતાં પણ ભાગ્યનો સાથ નથી મળતો એનું જોઈએ એવું પરિણામ નથી મળતું ધાર્યું કામ નથી થતું નોકરી વેપાર ધંધો બદલવો પડે કારણ વગર દેવું થઈ જાય દસમુસ્થ ચડાવો ઓમ નમો ભગવતે વાસુદેવાય આટલું બોલીને ને પીપળે જળ ચડાવો દર પૂનમે સત્યનારાયણ કથાના ના વ્રત નું વાંચન કરો પીળો રૂમાલ અને એની અંદર એક પીળી હળદર પીળા રૂમાલ ની અંદર પીળી હળદર

ધનુ રાશિ નું લગ્ન પૂર્વા ની દસમ ની ભી જેટલા ને ભી નોકરીમાં ફાવટ ને મેં પેલા ભી કીધું શનિ મેષ નો નીચનો હોય ને અને સૂર્ય શનિ નો પિતૃ દોસ્તી હોય આ બાળક ને સૂર્ય શનિ પાંચમા સ્થાન માં છે અને શનિ મેષ રાશિનો નીચનો થયો છે દસમની તિથિ હતી સોમવારનો દિવસ હતો અને પૂર્વા ફાલ્ગુની બે નક્ષત્ર હતું એની કુંડળીમાં જુઓ તો શનિ મેસ નીચનો છે જેટલાની કુંડળીમાં શનિ ખરાબ એટલા લોકોને નોકરીમાં પ્રોબ્લેમ તો સૂર્ય શનિનો નો પિતૃદોષ હોય આવી બધી સમસ્યાઓ હોય ત્યારે શું કરવાનું શનિ મહારાજ શનિ મહારાજ નોકરીના માલિક અને ગુરુ ભગવાન ધંધાના માલિક આ મગજ ઉપર રાખવું એટલે જે લોકો નોકરી કરતા હોય એ લોકો શનિની પૂજા ઉપાસના કરે એટલું સારું બેન તમે બી બાળકને શનિની ઉપાસના કરાવો દરરોજ નિત્યક્રમ પ્રમાણે શનિના મંત્ર જાપ કરે સંધ્યાકાળ પછી ઓમ પ્રાંગ પ્રીંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ ઓમ પ્રાંગ પ્રિંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ શનિવારના દિવસે શનિવારના દિવસે સાત કાળા તદ સાત મરી અને સાત લવિંગ શનિ મહારાજને સરસ એના તેલમાં ચડાવે શક્ય હોય તો એક શનિનો રત્ન આવે જેને લાજવ્રત કહેવાય

મહેમાન અતિથિ ઘરે આવી શકે છે રાતો શુભ કલર શુભાંક નવ છે વૃશ્ચિક રાશિને કામના સ્થળે વખાણ થાય કામના સ્થળે લોકો તમારા વખાણ કરે લોકોની વાતોમાં આવીને કોઈ ખોટા કાર્ય ના થાય તેનું ધ્યાન રાખજો લોકોની વાતોમાં આવીને કામ ડોળાય નહીં તેનું ધ્યાન રાખજો નાની મોટી મુલાકાત થાય વિચારેલું કાર્ય થાય શુભ કલર શુભાંક આઠ ધનરાશિને લોકો તમારીથી ખોટું ના લાગે લોકોને તમારાથી કોઈ વર્તનથી ખોટું ના લાગે તેનું ધ્યાન રાખશો ધનરાશિવાળા આટલું કાલે ચોક્કસથી ધ્યાન રાખશું બાળકો તરફથી લાભ થાય મિત્રો થી દિવસ સારો છે મિત્રો થી નાના મોટા કોઈ લાભ છે વાંચવામાં રુચિ રહેશે વાંચવાનું તમને ગમે વાંચવામાં સારું રહે સોનેરી કલર બે રહેશે જી બેન જી મહારાજ હવે અંતિમ ત્રણ રાશિ એટલે કે મકર કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે કહો મકર રાશિને લેણી નીકળતી રકમ મળે નાનો મોટો કોઈ ફાયદો થાય

તો ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે નાઇટ ઓફ ફેન્ટ છે શું કહી રહી છે ડિયર એન્જલ્સ નું છે શું કહી રહી છે એન્જલ્સ તો લખ્યું છે એનર્જી એક્શન એડવેન્ચર એક તો ભાઈ એક આત્મવિશ્વાસ ઝુંબેશ અને અનોખી વિચારવાની દ્રષ્ટિથી વરસ સારું જશે નવું કઈક અલગ કાર્ય થશે આ વર્ષે સાથે તમારા કામમાં નવા એક્શન્સ આવશે જે કામો સ્થગિત છે તે કામો પૂર્ણ થશે અચ્છા સાધન ચલાવતા આ વર્ષે જેનો પણ જન્મદિવસ છે કાલે સાધન ચલાવતા થોડુંક ધ્યાન રાખશે અને લોખંડ ને અગ્નિથી થોડું સાચવશે જેનો પણ આવતીકાલે જન્મદિવસ આટલું ધ્યાન રાખવાનું છે અચ્છા શું કરવાથી આખું વર્ષ સારું ને સુંદર જાય ને લાભ થાય તો ભાઈ આવતીકાલે જેનો પણ જન્મદિવસ છે નિત્યક્રમ પ્રમાણે કબૂતર ને મગ ખવડાવવાનું શરૂ કરજો દરરોજ મુઠી ભરીને કબૂતરને મગ ખવડાવે આખું વર્ષ ખવડાવે લાભ થશે અને સારામાં સારું વરસ ધોવાશે જી બેન જી મહારાજ અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ વિગતો આપી તે બદલ આપનો આભાર ખુબ શુભેચ્છા મંતવ્ય ન્યુઝ ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર